छोकराओ दादाजी व्हाट अ सरप्राइज। भाई सरप्राइज तो आप ही पड़े ने है। आज हमारा ट्विन स्ट्रॉबेरियों नो बर्थडे छे। बाय द वे हैप्पी बर्थडे गाइस। थैंक यू दादाजी। हुर्रे। एक मिनट आ ले तरुणिया आ तारी गिफ्ट। थैंक्स दादाजी। अने नीरू दिस इज फॉर यू माय डिंगली। थैंक यू दादाजी। वो दादाजी शेक्सपियर ना ड्रामास अने वीडियोस अनबिलीवेबल। आई मीन व्हाट अ गिफ्ट। તમે ક્યાંથી શોધી? શોધવી પડે બેટા, તારો બર્થડે છે ને, અને તને ડ્રામા અને ફિલ્મ મેકિંગ નો શોખ પણ છે। આઈ નો યુ આર પેશનેટિક અબાઉટ ઇટ। ઓફ કોર્સ યુ આર સો ક્યુટ। મારા માટે મોડર્ન આર્કિટેક્ચર ની વિડિયોઝ અને સોફ્ટવેર લઈ આવવા માટે થેન્ક યુ। યુ આર સો જીનિયસ દાદુ। યસ આઈ એમ। Beautiful, beautiful gifts for beautiful babies. Yay! अरे पापा, तमे क्यारे आव्या? बस हमना जाव्यो बेटा। अरे अरे बस 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 बस, खूब खुश रहो ने तमारा बालको ने पण खुश राखो। अरे डेड यू अहिया एराईवाना हता तो टेलवू जोईए ने, तो वी आर यू ने हाईजेक करी जात। हे મને હાઈજેક કરી જાત? સટિયર મોઢું। નાના પપ્પા, એનો કહેવાનો અર્થ એમ હતો કે તમે જાણ કરી હોત તો તમને રિસીવ કરવા આવી જા તમે। આનું અંગ્રેજી હજી આવું જ છે? અરે વહુ બેટા, તમને અગાઉથી ટેલી દીધું હોત તો પછી આ ટાબરિયાઓને સરપ્રાઈઝ કેમ આપત? કમો નરસિદા, આપણે કેક કટિંગ કરવાનું છે તો પુટ ધ ટેબલ હિયર। હર્ષિદા, પુટ ધ ટેબલ હિયર, પુટ ધ ટેબલ હિયર। શું ગાંડાની જેમ હસ્યા કરે છે? અરે ટેબલ અહીંયા મૂક। અરે તો સમજાય એવું અંગ્રેજી બોલો ને કે ટેબલ અહીંયા પૂટો। એ ચાલો ચાલો છોકરાઓ, લેટ અસ ગોઠવિંગ। અરે અરે ચાલો, હા ચાલો ચાલો। કેક કટિંગ એમ ને? તમે પણ સંતાનોને ખુશ રાખવાના પ્રયત્નો કરો છો એ જોઈને આનંદ થયો દીકરા। તમારો દીકરો છું ડેડ, આટલું તો મારામાં આવે જ ને। એ કહું છું, ચાલો ને, ચાલો ચાલો કેક કટિંગ કરવાનું છે। હા હા ચલો, કમ ઓન કમ ઓન। હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, Happy birthday dear twin angels, happy birthday to you। ઓય વેસ્ટર્ન જનરેશન, આપણા સંસ્કાર ભૂલી ગયા? હમ ચલો મમ્મી ડેડી ને પગે લાગો। ખૂબ ખુશ રહે બેટા, અને આઈ વિશ કે તું જલ્દી મોટો થઈ જા અને આપણી કંપનીના ચેરમેન ની ખુરશી પર બેસી અને મારો ભાર હળવો કરી દે। બોલ કરીશ ને મારો ભાર હળવો? શ્યોર પપ્પા। દીકરી મારી હજારો વર્ષની થા। હર્ષિદા કંટ્રોલ, હજારો વર્ષ। મેરે આશીર્વાદ કા મતલબ તુમ ક્યાં જાનો સુકે તુ બાબુ, જબ મેરી બેટી બડી હોગી તો બડે પર્દે પર દિખેગી એઝ એ હિરોઈન, और हीरोइन बनके वो हजारों साल तक लोगों के दिलों पर राज करेगी। बोलो हुई ना हजारों सालों की। असो मत सुके तू बाबू। ए निराली दिकरा थाईश ने हजारों वर्ष नी। यस मम्मा। ઓકે 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 બાબા, ચાલો ચાલો અમે લોકો ફ્રેશ થઈ જઈએ। આહા ચાલો બધા હાથ મોઢું ધોઈ લો, પછી સાથે ડિનર કરીએ। અરે હર્ષિદા, જોને મારો મોબાઈલ ક્યાં રાખી દીધો મેં? અમારું ક્વાર્ટર એક્ઝામ નું રિઝલ્ટ। ઓહો હો હો હો, લાવો 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 લાવો। એ નિરાલી નું મને આપો સુકેતુ બાબુ। આ દીપિકા નું નામ હર્ષિદા કોને રાખી દીધું? લેલો હર્ષિદા। તરુણ, આ શું આવ્યું છે આમાં? ડિસ્ટિંક્શન છે પપ્પા। યસ,
ડિસ્ટિંક્શન છે, પણ આમાં તારે સાયન્સ અને ફિઝિક્સમાં સૌથી ઓછા માર્ક્સ છે અને લેંગ્વેજીસમાં વધારે. શું છે આ? તારું ધ્યાન ક્યાં છે? અરે તારે આપણી કન્સ્ટ્રક્શન કંપનીના સીઈઓ બનવાનું છે કે પછી લિટરેચર એક્સપર્ટ? સોરી પપ્પા. વોટ સોરી? આ સોરી શબ્દ લૂઝર્સનો વર્ડ છે. ઓ ગુડ, સાંભળો સાહિત્યકાર, અહીંયા તમારે કોઈ કરિયાણાની દુકાન નથી ચલાવવાની, મહેરા ગ્રુપ ઓફ કંપની ચલાવવાની છે, સમજો? યસ પાપા. વોટ યસ? અરે આ છોકરાને હું ક્યાં લેવલ પર જોવા માંગુ છું અને આ આ શિટ. અરે તમે શાંતિ રાખો ને, અને આ જુઓ, નિરાલીને લિટરેચરમાં માર્ક લાવવાની જરૂર હતી, નેણે ફિઝિક્સમાં માર્ક મેળવ્યા. પણ મમ્મા, મને ફિઝિક્સ અને આર્કિટેક્ચર જ ગમે છે, તો એમાં જ વધારે માર્ક્સ આવે ને મમ્મા. અરે તો પછી તું મોટા પડદા પર નથી આવવા માંગતી? તારે સેલ્સમેન નથી બનવું? સેલ્સમેન? એ સેલિબ્રિટી કહેવા માંગે છે. ના મમ્મા, મારે સેલિબ્રિટી નથી બનવું. આ શું કે તું? સાંભળો, આ છોકરી શું બોલી રહી છે તે? તમારી માં દીકરીની વાતો આપણે પછી સાંભળીશું. ઓ તરુણ કુમાર, તમારે આપણી કંપનીમાં સીઈઓ નથી બનવું? અરે એવું નથી પપ્પા, પણ મને આ મગજમાં જ નથી ઉતરતું. તો શું મગજમાં ભૂસું ભર્યું છે? સુકેતુ, આવી રીતે વાત કરે છોકરાઓ સાથે? પણ પપ્પાજી. બસ, શું આદર્યું છે આ તમે લોકોએ? અમે નહીં, આ છોકરાએ આદર્યું છે પપ્પા. આ લોકો હજુ તો ઉગીને ઊભા થાય છે ત્યાં જ અમારી લાગણીઓની કઈ કદર નથી. હજુ તો તરુણ વયમાં છે અને ત્યાં જ અમારી લાગણીઓને ગણકારતા નથી, તો મોટા થઈને અમારું શું કરશે આ? વાહ વાહ બેટા, તમે તો ભવિષ્યવેતા બની ગયા હે. અરે એ તો હજુ ટીનેજર્સ છે, નાદાન છે, પણ તમે તમે ક્યારે પણ એ લોકોની લાગણીને સમજવાની કોશિશ કરી છે? પપ્પા પ્લીઝ, સોરી પપ્પા, પણ આજે આ છોકરાએ મને બહુ નિરાશ કર્યો છે. અને આ છોકરીએ મને. સુન રહા હૈ ના તું, રો રહા હું મે. સુન રહી હૈ ના તું, રો રહી હું મે. એ આ શું કરો છો? મજાક ઉડાવો છો? મજાક ઉડાવો છો મમ્મી ડેડી ની, મમ્મી ડેડી ની ફિલિંગ્સ ની મજાક ઉડાવો છો? શું કરો છો? અરે બેટા, અલલ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 લ
હું છું ને બેટા, હું બધું જ ઠીક કરી દઈશ. શાંત થઈ જાઓ, ચલો શાંત થઈ જાઓ.